મિત્રો, ગીતા છે એને તમે ત્રણ રીતે સમજી શકો. શબ્દ શબ્દ સમજવું હોય તો એમ સમજી શકાય, શ્લોક શ્લોક સમજવું હોય તો એમ સમજી શકાય, અને સાર સાર સમજવું હોય તો એમ સમજી શકાય. સૌપ્રથમ તો બહુ આનંદ વ્યક્ત કરું કે ગોવિંદ કાકાનો આ સુંદર મજાનો પ્રકલ્પ છે, અને એ પ્રકલ્પમાં આજે કાકાનો ફોન હતો, દુધાળા એને જવાનું થયું છે એટલે તેઓ ઉપસ્થિત નથી, પણ એમનો ઉપક્રમ ઉપસ્થિત છે એ ગોવિંદ કાકાની હાજરી બતાવે છે. એમની ગેરહાજરી છે એટલે કહેવાનું પસંદ કરું કે ગીતા કર્મ કોને કહેવાય, તો કે પોતે બધું પામી લીધા પછી અન્ય માટે એટલે સમાજ માટે કોઈ પણ જાતની અપેક્ષા વગર આ પ્રકારના પ્રકલ્પો જે સર્જી શકે એને ગીતા કર્મ કર્યું કહેવાય. છે તો ઘણું બધું આપણી બધા પાસે, પુષ્કળ છે, ભરચક આપ્યું છે, પણ આપણે આપણા સુધી પહોંચે એટલું કરી શકતા નથી હોતા. ત્યારે કાકાએ જે એની પાસે અઢળક વસ્તુઓ પડી છે એમાંથી આ એક સુંદર ઉપક્રમ કર્યો છે. અને મજાનો વિષય એ છે કે એમને ડૉક્ટર કમલેશભાઈ જેવા સુકાની મળ્યા છે, તેજલ અને એની ટીમ જેવા બધા રાબર મળ્યા છે. મિત્રો, હું તમારા બધા જ એપિસોડ સાંભળતો રહું છું ઘરે બેસીને, કારણ કે ગીતામાં જ્યાં જ્યારે જેટલું જાણવા મળે ત્યાં ત્યારે તેટલું જાણવું એ મારો શોખનો વિષય છે. પણ જે આપેલી સમય મર્યાદા અને એમાં આપેલા શ્લોક ને એમાં આપેલી કેટલાક ઉપક્રમો એને વળગી રહેવા માટે હું આજન્મ શિક્ષક હોવાથી પૂરા હોમવર્ક સાથે આપની સાથે વાત કરવાનો છું. પણ એટલી સ્પષ્ટતા ચોક્કસ કરી દઉં કે શિક્ષક આજીવન ખરો, પણ જ્યાં સુધી અધ્યાત્મ જગતની વાત છે ત્યાં સુધી પૂરેપૂરો વિદ્યાર્થી છું. મને સંસ્કૃત આવડતું નથી. અમારા વખતમાં કોઈને એવી કુબુદ્ધિ સૂજી હશે કે સંસ્કૃત છોડી દો તો આગળ વધાય. એના ભોગ અત્યારે ઘણા વિદ્યાર્થીઓ સિસ્ટમના ભોગ બને છે ને, પછી ખબર પડે કે આ થોડો ભોગ બની ગયા, એવો હું ભોગ તમારી સામે છું. અને મને એવું લાગ્યું કે સંસ્કૃત આવડતું હોત તો મને જરાક વધુ સમજ પડી હોત, પણ વાંધો નથી. આજકાલ ભાષ્યો વગેરે એટલા સુંદર ચાલે છે. એક પ્રશ્ન તમારી સામે ચોક્કસ રજૂ કરું કે મિત્રો, ગીતા છે એને તમે ત્રણ રીતે સમજી શકો. શબ્દ શબ્દ સમજવું હોય તો એમ સમજી શકાય, શ્લોક શ્લોક સમજવું હોય તો એમ સમજી શકાય, અને સાર સાર સમજવો હોય તો એમ સમજી શકાય. પણ હું એવું માનું છું કે આમાંથી કોઈ એક પદ્ધતિ સીધી લાગુ પાડવી, એટલે મને ખ્યાલ છે કે એક એક શબ્દ હું સાંભળતો તો ઇફ આઈ ડોન્ટ ફોરગેટ કૈવલ્યભાઈને, તો એક શબ્દ છે યોગારૂઢ, તો એ શબ્દ ત્રણ અધ્યાયમાં ક્યાં આવે છે, તો એ શબ્દથી પણ તમે ગીતા સુધી પહોંચી શકો, શ્લોક પકડો ને પહોંચી શકો, અને એકાદો નાનકડો સાર વન લાઇનર મળી જાય તોય ગીતા સુધી પહોંચી જવાય એવું છે. લોકો કહે છે કે ગીતા અઘરું પડે છે, પણ એ આપણી થોડીક નિષ્ઠાનો પ્રશ્ન છે, બધી અવેલેબિલિટી છે. અને હું તમારી સાથે શક્ય તેટલી સરળતાથી વાત કરવાનો છું, છતાં હું કદાચ તમને ન સમજાવી શકો તો હું આગોતરી ક્ષમાયાચના કરું છું. હું એ વિદ્યાર્થી છું ને તમે વિદ્યાર્થી છો, ફરક એટલો છે કે મને આજે અહીંયા ઊભો રાખ્યો છે, બારગામથી આવું છું એટલે સુરતમાં હોત તો અહીંયા જ બેસાડત સામે આપણને. આપણને ખ્યાલ છે મિત્રો કે શ્રીમદ ભગવદ્ ગીતા એ હકીકતમાં 2500 વર્ષોથી વધુ પહેલાં એક લખાયેલી સંસ્કૃત કવિતા છે, અને કેટલાક ભાષ્યકારોએ એ સંસ્કૃત કવિતાનું નામ ધ સોંગ ઓફ ધ લોર્ડ એવું પણ પાડેલું છે, એટલે કે ઈશ્વરનું ગીત છે. કોઈ એવું કહે છે કે હિન્દુઓનો ધર્મગ્રંથ છે, આ ભૂલ છે, કારણ કે એ કોઈ એક ધર્મનો ધર્મગ્રંથ નથી, એ સમગ્ર માનવ સૃષ્ટિને માર્ગદર્શન આપી શકે એવો ધર્મગ્રંથ છે. અને એટલે આપણને ખબર છે કે જેટલા ડિસ્કોર્સ આ પ્રકારના ભારતમાં ગોઠવાય છે એના કરતાં વધુ પરદેશોમાં ગોઠવાય છે, કારણ કે
તમે દીપક ચોપરાથી લઈને છેક સુધી લોકોને સાંભળો તો એ લોકોને ગીતા વહેલી લાધી ગયેલી છે, આપણને થોડુંક મોડું પડ્યું છે. આમ પણ આપણે થોડા બધી બાબતમાં મોડા રહેવા ટેવાયેલા માણસો છીએ, પડશે તેવા દેવાસેવાળા લોકો આપણે ખરા ને. એટલે મને આપને ખ્યાલ છે, છતાં પણ હું બહુ ઝડપથી એ વાતને રિપીટ કરીશ જેથી હું પાંચમા અધ્યાય ઉપર પહોંચી જઈ શકું, કે ખરેખર એક મહાકાવ્ય મહાભારત, અને એ મહાભારતનો એક નાનકડો અંશ, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ સગા નથી, કારણ કે સગપણનો તો છેદ ઉડાડે છે ભગવાન, એટલે બે સખા છે, અને સખા તરીકે સંવાદ થઈ શકે એ સંવાદ એમણે કર્યો છે. આપણને અત્યારના લોકોને એવો પ્રશ્ન પણ છે કે તમે યુદ્ધના મેદાનમાં બરાબર વચ્ચે પહોંચી ગયા હો અને એ વેટાણે તમારી સાથે રથમાં બેઠો હોય એ કોઈ જુવાન તમને પ્રશ્ન પૂછે, અને પ્રશ્ન પૂછે ને એનો તમે જવાબ 700 શ્લોક સુધી આપ્યા કરો તો યુદ્ધ તે વેટાણે થંભી ગયું હશે, શું થયું હશે? અત્યારના યુવાનોને આવા બધા પ્રશ્નો ગીતામાંથી બહુ નડે છે, સાચા છે, ખોટા પણ નથી, કારણ કે અત્યારના તો ફાસ્ટ ફોરવર્ડનો જ જમાનો છે. એટલે આપણને ખબર છે કે આપણે કોઈનો વિડીયો ઓડિયો જોઈએ તોય આપણે 1 અથવા 1.25 અથવા 1.5ની સ્પીડ ઉપર મૂકવા ટેવાયેલા છીએ. તો એ વખતે કેમ 700 શ્લોક ઝડપથી નહીં બોલાણા હોય એવો પ્રશ્ન થાય, પણ આપણે એવું પણ સ્વીકારી લઈએ છીએ ને કે આપણી કેટલીક ફિલ્મો જે દક્ષિણમાંથી હિન્દીમાં આવે છે એમાં એક માણસ સાવ સામાન્ય મારા તમારા જેવો 600-700 જણાને એક ફેંટમાં ઢાળી દેતો હોય છે. આ જેટલું અશક્ય શક્ય લાગે છે એટલું જ તે વખતે 700 શ્લોક બોલાવવા એ અશક્ય શક્ય હતું. આપણે જે વાત કરીએ છીએ તો કોઈ હીરો નહીં છે ને, આ તો આપણો અવતાર પુરુષ છે. એટલે અવતાર પુરુષ કરે છે ને લીલા કહેવાય છે, તો આ એક લીલા છે. આપણને આશ્ચર્ય થાય એવો આ એક સંકલ્પના છે કે જે તમારે લોકો સુધી પહોંચાડવી અઘરી છે કે કેમ થયું હશે, પણ આ જે બે મિત્રો વચ્ચેનો આપણો સંવાદ છે એ આપણને જીવન જીવવાની સાચી સારી અને આનંદમય રીત બતાવે છે. એટલે હું તો એને કોઈ ધાર્મિક ગ્રંથ ગણતો નથી. અનફોર્ચ્યુનેટલી આપણે લોકોએ કોર્ટ સિવાય ગીતાનું ક્યાંય સ્થાન રાખ્યું નથી, અને કોર્ટમાં આપણને ખબર છે કે બંને પક્ષના લોકો જે એકબીજાથી વિરોધ બોલવાના હોય તોય એમ કહે છે કે ગીતા ઉપર હાથ રાખીને કહીશ કે જે કહીશ તે સત્ય કહીશ. હવે બેમાંથી કોઈ એક તો વાળો અસત્ય બોલતો જ હશે, તો જ નિર્ણય ક્યાંય આવતો હશે. પણ આ બન્યું છે એ આપણા લોકોની એક પ્રકારની માનસિકતા છે. હકીકતમાં એમાં ઊંડા ઉતરીએ જે આપ સૌ અત્યારે કરી રહ્યા છો, 52 અઠવાડિયા કરવાના છો, લાંબો ગાળો છે, બહુ મોટો ઉપક્રમ છે, પણ ઇટ ઇઝ ગુડ કે આપણે થરલી ગીતાને જાણવાના છીએ. મહાભારતના 18 પર્વો છે અને એમાં ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. આપણને એ પણ ખ્યાલ છે કે મહાભારત એ ભગવદ્ ગીતાના લગભગ 700 શ્લોક એ મોર દેન 100,000 શ્લોક ઓફ મહાભારતમાંથી એક નાનકડો ભાગ છે. એટલે તમે કલ્પી શકો કે મહાભારત સુધી પહોંચવું તો કેટલું અઘરું છે. 700માં જો આટલી ડિફિકલ્ટી પડતી હોય, 700 or 701 કોઈ એને વન ગણે છે. 6ઠા પર્વમાં ગીતાનો સાર આવે છે, મહાભારતનું 6ઠું પર્વ છે, ઇન્ટરેસ્ટથી વાંચવા જેવું પણ છે. એના ઉપર ભાષ્યો પણ સુંદર મજાના લખાણા છે. સુરતના મૂળ માટીમાં ઘડાયેલા ગુણવંશાનું ભાષ્ય પણ બહુ જ સુંદર રીતે લખાયેલું છે, એટલે તમને પહોંચવું સહેલું પડે એટલા માટે મેં કોટ કરેલું છે.